ગીર વિસ્તારની પ્રખ્યાત કેસર કેરીની સિઝન શરૂ થવાની તૈયારી છે ચાલુ વર્ષ દરમિયાન વાતાવરણ સાનુકૂળ ન હોવાને કારણે આબાના અનેક બગીચાઓમાં કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગીર વિસ્તારમાં જ પ્રગતિશીલ ખેડૂતની સખત મહેનતના કારણે બગીચામાં કેરીનો મબલક પાક આવ્યો છે આ ખેડૂત છપ્પડફાળ આવક થઈ છે બે કરોડની કેરીનું ઉત્પાદન અંદાજ આવી રહ્યું છે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના ગીરગડા તાલુકાના હરમડીયા ગામે આવેલા આંબાના બગીચાના છે અને આ બગીચાના પ્રગતિશીલ ખેડૂત અને માલિક છે માજી સંસદ ધીનુભાઈ સોલંકી હા આ માજી સંસદે ડુંગરાળ અને પથરાળ વિસ્તારનું લેવલિંગ કરી સખત મહેનતને અંતે સેંકડો વીઘા જમીનને પાંચ વર્ષે ફળદ્રુપ બનાવી આંબાનો બગીચો બનાવી વધુ પાંચ વર્ષે ઉજે ઉછેર્યો છે જેના મીઠાફળ આજે તેઓને મળી રહ્યા છે એક તરફ તલાલા અને ગીર વિસ્તારના ખેડૂતો ગ્લોબલ વોર્મિંગની અસર અને કેસર માટે વાતાવરણ માફક ન આવતા હોવાને કારણે આંબાવાડિયા ઉજ્જળ બનાવી બીજી ખેતી તરફ વળ્યા છે તો બીજી તરફ માજી સાંસદે બે કરોડ રૂપિયાની કેરીનું ઉત્પાદન મેળવી સૌ કોઈને ચોંકાવી દીધા છે સોલંકીના કહેવા મુજબ એક હજાર વીઘામાં એક લાખ આંબાનું વાવેતર કર્યું છે જેમાં અત્યારે વીસ હજાર આંબા ત્રણ વર્ષના થયા છે અને પ્રથમ કેરીની આવક શરૂ થઈ છે વીસ હજાર આંબામાં મ ઉત્પાદન કરવામાં આવ્યું છે જે કેરી વર્તમાન કિંમત બજાર આશરે બે કરોડ થાય છે

માત્ર આપણી જૂની ખેતીની પદ્ધતિ અને આધુનિક ખેતીની પદ્ધતિ આ બંને વચ્ચેનો ફરક છે હું પોતે પણ અત્યારે હાઈ ડેન્સિટી મેંગો પ્રોજેક્ટ કરી રહ્યો છું મેં મારા ફાર્મમાં એકાદ લાખ આંબાઓનું ઘનિષ્ઠ વાવેતર કર્યું છે ને જેના ખૂબ જ સારા ફાયદાઓ મને મળી રહ્યા છે લોકોને પણ હું એક સંદેશ આપવા માગું છું કે આપ જૂની ખેતીની આંબાની ખેતીની પદ્ધતિ મૂકી અને તમે ઘનિષ્ઠ વાવેતર તરફ જશો તો આપને ખૂબ જ ફાયદારો મળશે કેટલા વાવેતર છે 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 એમાંથી ઉત્પાદન કેટલું થતું હોય હોય આવક મારે અંદાજે અમારા પાંચસો એકરના ફાર્મો છે અહીંયા એની અંદર અમે એકાદ લાખ આંબાઓ વાવી દીધા છે અત્યારે અને હજુ બી મને બીજી જમીનો મારી જે પડતર છે એમાં પણ હું મેંગો ફાર્મ જ કરવાનો છું અને આ ગીરના વિસ્તારની કેસર કેરી જે દુનિયામાં પ્રખ્યાત છે એનું વધુ ને વધુ અહીંયા હું ખેતીમાં ધ્યાન આપી અને એનું વાવેતર વધારું છું તો એક લાખ આંબાનું વાવેતર કર્યું છે અત્યારે મને મારા શરૂ થઈ ગયા છે ત્રણ વર્ષ પછીના આંબાઓ એવા મને પંદર વીસ હજાર આંબાઓ ચાલુ થયા છે પણ એમાં ખૂબ જ સારું વળતર મને મળે છે અત્યારે તો બોક્સના પંદરસો બે હજાર રૂપિયા છે અને મારે ત્યાંથી લગભગ ત્રીસ ચાલીસ હજાર બોક્સ કેરીઓ ઉતરે એવો મારો પાક આવેલો છે અત્યારે

દીપક જોશી સોમનાથ અમે સંયુક્ત પરિવારમાં છીએ બધા હું પોલિટિક્સમાં હોવા છતાં પણ મારો વધારાનો સમય હું મારી ખેતીવાડી પર ધ્યાન આપવામાં કાઢું છું અચ્છા ગીર પંથકના ખેડૂતોને શું સંદેશો આપીર પંથક ખેડૂત પંથકના ખેડૂતોને હું એટલું જ કહું છું કે આપણે જૂની ખેતીની પદ્ધતિ છોડીને ઘનિષ્ઠ આંબાની ઘનિષ્ઠ વાવેતરની પદ્ધતિ અપનાવીએ તો ખૂબ સારા પરિણામો આપણે મેળવી શકશું અને આપણા વિસ્તારની જે ગીરની કેસર કેરી છે એને ખૂબ જ દુનિયામાં પ્રચલિત કરી અને વધુને વધુ એનું ઉત્પાદન કરીને લોકો સુધી પહોંચાડશું